ગયા લેક્ચરમાં આપણે ક્લોરિન અને હેલોજનના ઓક્સો એસિડ વિશે ભણેલા હતા. એના પછીના જે બે અગત્યના સંયોજનો છે, બે અગત્યના સંયોજનો હેલોજન સમૂહમાંથી, તો એમાં સૌથી પહેલું આવે છે હાઇડ્રોજન ક્લોરાઇડ અને બીજું છે આંતર હેલોજન સંયોજન. આ બે વસ્તુ વિશે આજના લેક્ચરમાં આપણે વાત કરીશું. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ હાઇડ્રોજન ક્લોરાઇડ HCl. હવે HCl વિશે આપણે લગભગ કેમિસ્ટ્રી ભણવાનું ચાલુ કર્યું ત્યારથી ભણતા આવીએ છીએ કે ભાઈ HCl છે શું, ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, એની દરેક વસ્તુની માહિતી આપણને એ ટુ ઝેડ HCl વિશે નાના હતા ત્યારથી ભણીએ છીએ અને હજી મળતી જ જાય છે. તો અમુક એના ઇતિહાસની પહેલાં વાત કરી લઈ. તો ભાઈ 1648માં ગ્લોબર નામના વ્યક્તિએ, ગોબર નથી ગ્લોબર છે, ગ્લોબર નામના વ્યક્તિએ મીઠું અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને ગરમ કરી એમાંથી HCl વાયુ બનાવેલો છે. સૌથી પહેલા 1648માં ગ્લોબર નામના વ્યક્તિએ મીઠું એટલે NaCl ને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરી HCl બનાવેલું છે. ત્યારબાદ છેક 1810ની અંદર ડેવીએ, જેણે ક્લોરિનનો સ્વભાવ તાત્વિક નક્કી કર્યો હતો એ જ વ્યક્તિ, 1810માં ડેવીએ એવું સાબિત કર્યું કે ભાઈ આ HCl છે એ હાઇડ્રોજન અને ક્લોરિનનું બનેલું એક સંયોજન છે. ત્યાર સુધીમાં હાઇડ્રોજન અને ક્લોરિનની શોધ થઈ ગઈ હતી. એટલે બનાવટની આપણે વાત કરીએ તો ભાઈ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને NaCl આ બેને જો ગરમ કરવામાં આવે, પ્રયોગશાળાની બનાવટ કયો તો આ જ છે, બેને સાથે ગરમ કરવામાં આવે 420 કેલ્વિન તાપમાને, તો એમાંથી સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ બને છે અને HCl બને છે. હવે જો આ પ્રક્રિયાને વધારે આગળ વધારવી છે તો એને હજી તમે ગરમ કરશો તો 823 કેલ્વિન તાપમાને NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ NaCl સાથે ફરી પ્રક્રિયા કરી હજી એક હાઇડ્રોજનને ક્લોરિન માટે મુક્ત કરશે અને HCl બનાવશે અને NaHSO4માંથી Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ બની જશે. એક જ પ્રક્રિયાના બે તબક્કા છે પણ બંને તબક્કા અલગ અલગ તાપમાને થાય છે. એક તબક્કો 420 કેલ્વિન તાપમાને થાય છે અને બીજો તબક્કો 823 કેલ્વિન તાપમાને થાય છે. આના સિવાય પણ HCl ની ઘણી બધી અઢળક પ્રમાણમાં બનાવટો છે. H2 + Cl2 માંથી HCl આવી ઘણી બધી અઢળક બનાવટ છે જેના વિશે આપણે કોઈને કોઈ જગ્યાએ ભણેલા જ છીએ, પણ એ દરેક બનાવટ અહીંયા ઉમેરેલી નથી, માત્ર તમારી ટેક્સ્ટ બુકમાં આ એક જ બનાવટ અહીંયા આપેલી છે તો આપણે એના પૂરતું જ સીમિત રાખશું, કેમ કે બાકી બધું તો આપણે ક્યાંક ને ક્યાંક ટેક્સ્ટ બુકના ખૂણે ભણીએ જ છીએ. ત્યારબાદ આપણે હાઇડ્રોજન ક્લોરાઇડ ના ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો સૌથી પહેલા તો એ રંગવિહીન વાયુ છે અને તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. તમે જેવો એને શ્વાસમાં લેશો તરત જ તમને ઉધરસ આવવા માંડે. બીજું કે તમે એને થોડું એવું દબાણ આપશો તો સહેલાઈથી એ રંગવિહીન પ્રવાહીમાં રૂપાંતર પામે છે. HCl ને થોડુંક એવું દબાણ આપતા પણ એ સહેલાઈથી રંગવિહીન પ્રવાહીમાં રૂપાંતર પામે છે. HCl નું ઉત્કલન બિંદુ ખાસ યાદ રાખજો 189 કેલ્વિન અને જો હજી થોડું વધારે દબાણ આપવામાં આવે તો એ સ્ફટિક સ્વરૂપમાં સફેદ રંગના ઘન પદાર્થમાં પણ ફેરવાઈ જાય છે. એનું ગલન બિંદુ પણ આપણે યાદ રાખવાનું છે 159 કેલ્વિન. ઉત્કલન બિંદુ ગલન બિંદુ વચ્ચે માત્ર 30 કેલ્વિન 30 ડિગ્રી સેલ્સિયસનો તફાવત છે. એના સિવાય વાત કરીએ તો HCl પાણી પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવે છે કારણ કે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, એના લીધે પાણીમાં એ સંપૂર્ણપણે દ્રાવ્ય છે. હવે રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો સૌથી પહેલાં એ પાણી સાથે શું પ્રક્રિયા કરે છે. પાણીમાં દ્રાવ્ય છે તો શું થાય છે પાણીમાં, તો તમે જેવું HCl ને પાણીમાં નાખશો એ તરત જ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કરીને ઉષ્માને મુક્ત કરશે અને એનું સંપૂર્ણ આયનીકરણ થશે. સંપૂર્ણ આયનીકરણ મતલબ જેટલા એમાં હાઇડ્રોજન હશે એ બધા પાણી સાથે જોડાઈને H3O+ બનાવી નાખશે અને એમાં જેટલા ક્લોરિન હશે એ બધા Cl- તરીકે મુક્ત થઈ જશે. આ પ્રક્રિયાનો એસિડિક અચળાંક Ka 10^7 જેટલો ઊંચો છે H2SO4 કરતાં થોડુંક નીચે. આ સાબિત કરે છે
કે આ પ્રક્રિયા સંપૂર્ણતઃ નિપજ તરફ આગળ વધેલી છે, અને નિપજ તરફ આગળ વધેલી હોય મતલબ કે એનું સંપૂર્ણ આયનીકરણ થાય છે. સંપૂર્ણ આયનીકરણ થાય છે એનો મતલબ કે આ એક પ્રબળ એસિડિક દ્રાવણ આપે છે પાણી સાથે. ત્યારબાદ એમોનિયા સાથે શું પ્રક્રિયા કરે છે એની આપણે વાત કરીએ, તો એમોનિયા સાથે એ આપણને NH4Cl સોડિયમ ક્લોરાઇડ આપે છે. બે વાયુઓ મિક્સ થઈ જશે, NH3 અને HCl. NH3 અને HCl બે વાયુઓ મિક્સ થશે અને એમાંથી મને સફેદ રંગના ધુમાડા મળશે NH4Cl એમોનિયમ ક્લોરાઇડના. ત્યારબાદ એનો ત્રીજો રાસાયણિક ગુણધર્મ આવે છે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે. ફરીથી ત્રીજો રાસાયણિક ગુણધર્મ છે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે, એ એક્વારિજિયા બનાવે છે. ગુજરાતી નામ છે એનું અલ્મરાજ. આ એક એવું જાદુઈ દ્રાવણ છે જેની અંદર દરેક ધાતુ ઓગળે છે. એક્વારિજિયાની અંદર દરેક ધાતુ ઓગળે છે એટલે એનો ઉપયોગ ઘણી બધી પુષ્કળ પ્રમાણમાં થાય છે. ઘણી પ્રયોગશાળામાં કોઈ પણ મિશ્ર ધાતુમાં રહેલી ધાતુઓનું પ્રમાણ નક્કી કરવા માટે એક્વારિજિયાનો પુષ્કળ ઉપયોગ થાય છે. કેવી રીતે બને એક્વારિજિયા? તો તમારી પાસે ત્રણ ભાગ સાંદ્ર HClના હોવા જોઈએ અને એક ભાગ સાંદ્ર HNO3નો હોવો જોઈએ. મતલબ કે તમે ત્રણ ચમચી HClની નાખશો સાંદ્ર, તો સામે એક ચમચી સાંદ્ર HNO3 નાખવાનું. વ્યવસ્થિત એને મિક્સ કરો તો જે ચમચીથી તમે હલાવતા હશો એ ચમચી જ અંદર ઓગળી જશે, જો એ કોઈ ધાતુ કે મિશ્ર ધાતુની હશે તો. હવે એનો ખાસ ઉપયોગ ક્યાં થાય? તો ઉમદા ધાતુઓ, એવી ધાતુઓ જે કોઈ સાથે મોટા ભાગે પ્રક્રિયા કરતી જ નથી, જેમ કે સોનું અને પ્લેટિનમ, AU અને PT, તો એવી ધાતુઓને ઓગાળવા માટે એક્વારિજિયા જરૂરી છે. અહીંયા બે પ્રક્રિયા આપેલી છે, ખાસ ધ્યાનથી જોજો. રેડોક્સ પ્રક્રિયા છે એટલે ધ્યાન આપજો. AU માંથી AU+3 બનશે, AU માંથી AU+3, PT માંથી PT+4, Gold+3 બને, Platinum+4 બને, આ યાદ રાખજો. હવે ગોલ્ડ પાસે એક કક્ષક ખાલી હોવાથી એક હજી વધારાના ક્લોરિનને ઉમેરી શકશે એટલે એમાં AuCl3ની જગ્યાએ બનશે AuCl4-. ખરેખર એક રીતે જોવો તો આની સાથે H હશે હજી, એટલે એ ઓરિક ક્લોરાઇડ બનાવે છે એમ તમે કહી શકો. HAuCl4 પણ H+ સામે સામે કેન્સલ થઈ જાય છે એટલે ત્યાં લખેલા નથી. એવી જ રીતે પ્લેટિનમ અહીંયા H3PtCl6 બનાવશે, પ્લેટેનિક એસિડ પણ તમે એને કહી શકો, પણ એ H+ સામે સામે અહીંયા કેન્સલ થઈ જાય છે એટલે લખેલા નથી. આ ઓરિક એસિડ બનાવે છે, આ પ્લેટેનિક એસિડ બનાવે છે. ચાલો, પ્લેટિનમ પાસે બે કક્ષકો હોવાથી એ PtCl4ની જગ્યાએ PtCl6-2 બનાવશે. હાલો, NO3માંથી NO અને ક્લોરિન તો અહીંયા AU અને PT સાથે વપરાણા છે, તો હવે જે NO3માંથી જે ઓક્સિજન હતો એ ઓક્સિજન હાઇડ્રોજનને મળશે. તો હવે રેડોક્સ કેવી રીતે છે આ પ્રક્રિયા? તો અહીંયા જે ધાતુ આપણે લીધી છે ગોલ્ડ અને પ્લેટિનમ, એ બે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે છે AU+3 ને PT+4, એટલે એ ધાતુનું ઓક્સિડેશન થયું અને નાઇટ્રોજન અહીંયા +5+5 +2+2 આવી જાય છે એટલે નાઇટ્રોજનનું રિડક્શન થયું. જેમ રેડોક્સ રીતે તમે પ્રક્રિયા બેલેન્સ કરો છો એની જેમ જ આ પ્રક્રિયાને તમે બેલેન્સ કરી શકો છો. માત્ર પહેલાં યાદ કેટલું રાખવાનું છે? તો ભાઈ AU 0માંથી AU+3, PT 0માંથી PT+4. હવે AU છે એ 4 ક્લોરિન સાથે જોડાશે અને PT છે એ 6 ક્લોરિન સાથે જોડાશે, કારણ કે ગોલ્ડ પાસે એક ખાલી કક્ષક હશે અને પ્લેટિનમ પાસે બે ખાલી કક્ષકો હશે એટલા માટે. આ વાત થઈ આખી એક્વારિજિયાની. એના પછી વાત કરીએ તો નિર્બળ એસિડના ક્ષારનું વિઘટન કરે છે. નિર્બળ એસિડ હોય તો સામે બેઝ પ્રબળ હોય એટલે કે બેઝિક ક્ષારની વાત કરે છે. કયા કયા બેઝિક ક્ષાર? તો સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ,
સોડિયમ સલ્ફાઇટ, આ બધા બેઝિક ક્ષાર કહેવાય. તો આ જે બેઝિક ક્ષાર છે એ બેઝિક ક્ષારનું વિઘટન કરે. હવે તમને ખબર છે ભાઈ, એને ટુ સીઓ થ્રી ને HCl સાથે ગરમ કરો, તેમાંથી કાર્બન ડાયોક્સાઈડ અને પાણી મુક્ત થાય. એની જેમ એને HCO3 માં પણ સેમ વસ્તુ થાય, કાર્બન ડાયોક્સાઈડ ને પાણી મુક્ત થાય. તો અહીંયા તમને કાર્બન ડાયોક્સાઈડની જગ્યાએ સલ્ફર ડાયોક્સાઈડ મળશે અને પાણી મળશે. હવે આપણે જે HCl વિશે ભણ્યા છીએ, આના સિવાય તો હજી અઢળક પ્રક્રિયાઓ છે HCl માટે, પણ એ ક્યાંક ને ક્યાંક મેં કીધું એમ આપણે પહેલાં ભણી ગયા છીએ કે હજી ભણશી આગળ. હવે એના ઉપયોગોની વાત કરીએ તો સૌથી મોટો એનો ઉપયોગ છે ઔષધોમાં અને પ્રયોગશાળામાં એક પ્રક્રિયક તરીકે. HCl પ્રયોગશાળાનું એક ખૂબ જ અગત્યનું પ્રક્રિયક છે. ત્યારબાદ બીજા અગત્યના ઉપયોગની વાત કરીએ તો અલગ અલગ સંયોજનો બનાવવામાં. કેવા? તો ભાઈ, ડાયક્લોરિન જો બનાવવું હોય તો ડાયક્લોરિન બનાવવા માટે આપણે HClની જરૂર પડે. આપણે ગયા લેક્ચરમાં જ Cl2ની બનાવટ શીખાતા, એમાં પહેલી જ બનાવટ હતી સાંદ્રો HCl વડે સિલે બનાવેલું હતું ડાયક્લોરિન. બીજું સંયોજન છે NH4Clની બનાવટમાં એમોનિયમ ક્લોરાઇડની બનાવટમાં. અને ત્રીજું, મકાઈના સ્ટાર્ચમાંથી ગ્લુકોઝના ઉત્પાદનમાં. મકાઈમાં જે સ્ટાર્ચ રહેલું છે એમાંથી ગ્લુકોઝના ઉત્પાદન માટે પણ HCl એક જરૂરી સંયોજન છે. એના પછી જો વાત કરીએ તો અસ્થિ હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણ માટે, હાડકાની અંદર જે ગુંદર રહેલું હોય એ ગુંદરના નિષ્કર્ષણ એને બહાર કાઢવા માટે HClનો ઉપયોગ થાય છે. અસ્થિ કોલસાના શુદ્ધિકરણ માટે, અસ્થિ કોલસા બોન કોલ ના શુદ્ધિકરણ માટે, એમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવા માટે, બાળી નાખવા માટે HClનો ઉપયોગ થાય છે. તો આ એક એના અગત્યના ઉપયોગો હતા. બહુ સામાન્ય ઉપયોગો છે, એકાદ બે ખાસ છે જે ખાસ યાદ રાખવા, જેમ કે હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણ માટે, અસ્થિ કોલસાના શુદ્ધિકરણ માટે, અહીંયા ગ્લુકોઝના ઉત્પાદનમાં. ગ્લુકોઝનું ઉત્પાદન કેમાંથી? ગ્લુકોઝનું ઉત્પાદન તો ભાઈ મકાઈના સ્ટાર્ચમાંથી. આ ત્રીજું સંયોજન આપણે હેલોજન તત્વોનું ભણ્યા. છેલ્લું અને ચોથો પ્રકાર સંયોજનનો છે આંતર હેલોજન સંયોજનો, જેના વિશે આપણે રાસાયણિક ગુણધર્મમાં થોડી ઘણી માહિતી મેળવેલી હતી. હવે જે આ આંતર હેલોજન સંયોજનો છે એના નામમાં જેનો મતલબ છે કે હેલોજન હેલોજન વડે બનેલું સંયોજન. હવે પહેલાં આપણે થોડીક સરખામણી કરી લઈએ. એક બાજુ હું ડાઈ હેલોજન રાખું છું F2, Cl2, Br2, I2, અને બીજી બાજુ હું આ બધા સંયોજન રાખું છું. મતલબ કે કોઈ એક હેલોજન સાથે બીજો હેલોજન જોડાયેલો છે, સીધી અને સરળ વસ્તુ. એટલે અહીંયા XX' છે, અહીંયા X2 છે. તો જો તમે આ બેની સરખામણી કરશો તો એક વસ્તુ તમને સ્પષ્ટ દેખાશે કે X2 વધારે સ્થાયી છે અને XX' ઓછા સ્થાયી છે. X2 વધારે સ્થાયી છે, XX' ઓછા સ્થાયી છે. કારણ કે XX બંધ વધારે પ્રબળ મજબૂત છે અને XX' બંધ નબળો છે. એટલે આ બંધ આસાનીથી તૂટે, વધુ પ્રતિક્રિયાત્મક. આ બંધ આસાનીથી ના તૂટે એટલે ઓછું પ્રતિક્રિયાત્મક. આ બેની સરખામણીમાં વાત થાય છે. બાકી બે છે તો પ્રતિક્રિયાત્મક જ, પણ આને ને આને સરખાવો X2 અને XX' ને, તો એમાં XX' વધુ ક્રિયાકારક છે. ચાલો હવે એના અલગ અલગ ચાર પ્રકાર છે, XX1', XX3', XX5' અને XX7'. હવે X શું અને X' શું? તો જે નાનું હેલોજન છે, જે હેલોજન નાનું છે એ હેલોજન XX, અને જે મોટું કદમાં છે એ X. મતલબ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન આમાંથી કોઈ પણ બે ઉપાડો તો જે મોટું હશે એ X બનશે અને જે નાનું હશે એ XX બનશે. હવે ક્યારે કોણ બને? તો જેમ X અને XX ના કદનો ગુણોત્તર મોટો, મતલબ કે X અને XX ના કદ વચ્ચે જેમ તફાવત મોટો એમ એમાં વધારે અણુઓ સમાય. એનું સાદું અને સિમ્પલ હું તમને એક લોજિક આપું
કે ભાઈ મારી પાસે એક આટલા કદનો અણુ છે, સોરી એક હેલોજન છે આટલા કદનો, એક્સ મારો આટલો એવો છે, તો એની ફરતે એક બે ત્રણ ચાર પાંચ સમય મેક્સિમમ. પણ જો હવે આટલો મોટો હેલોજન લીધો હોય એક્સ, તો હવે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત, ટૂંકમાં જેમ બે વચ્ચે તફાવત મોટો હશે એમ એ પ્રતિ અણુ વધારે પરમાણુ ધરાવતો હશે. પ્રતિ અણુ વધારે પરમાણુ ધરાવતો હશે. ખાસ ધ્યાનથી સમજજો એ વસ્તુ. આયોડિન અને ફ્લોરિન વચ્ચે ખૂબ જ વધારે તફાવત છે, એટલે એક્સ એક્સ ડેશ સેવન પ્રકારનું એક જ સંયોજન છે IF7, બાકી બધામાં પૂરતો તફાવત નથી. ક્લિયર આખી વસ્તુ? હવે એની બનાવટની આપણે વાત કરીએ, ભાઈ કેવી રીતે બને, તો એક ખૂબ સરસ અને સરળ એની ટ્રીક છે યાદ રાખવાની, કે જો તમે સમપ્રમાણમાં લેશો, જેટલો ક્લોરિન એટલો ફ્લોરિન, જેટલો આયોડિન એટલો ક્લોરિન, જેટલો બ્રોમિન એટલો ફ્લોરિન, સમપ્રમાણમાં લેશો તો એ આપણને એક્સ એક્સ ડેશ આપશે. સીધી અને સાદી વસ્તુ. જેમ કે અહીંયા Cl2F2 ને 437 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરાવો છો, તો 2ClF I2Cl2, તો 2ICl Br2F2 અહીંયા લખેલી નથી, તો 2BrF. જો એમાં ફ્લોરિન કે નાના, ટૂંકમાં નાના હેલોજનનું પ્રમાણ જો વધારે હશે, જેમ કે અહીંયા Cl2+3F2, તો 2ClF3 I2+3Cl2, તો 2ICl3 Br2+3F2, તો 2BrF3. જો હજી ફ્લોરિન વધારી દે, 5 કરી નાખો, તો 2BrF5. ટૂંકમાં એક્સ ડેશની સાંદ્રતા જેમ વધુ એમ વધુ પરમાણુ ધરાવતો આંતર હેલોજન સંયોજન મળે. હવે એના કોષ્ટકની વાત કરીએ. આખું કોષ્ટક તમારી ટેક્સ્ટ બુકમાં આ આપેલું છે. એમાં સૌથી પહેલા પ્રકારની વાત કરીએ, એક્સ એક્સ ડેશ વન. ટોટલ આપણી પાસે 6 સંયોજનો છે. કેમ? હવે તમે બધી વેરાયટી ચેક કરો છો. સૌથી પહેલા ક્લોરિનની વાત કરો, તો ક્લોરિન શું બનાવે? ક્લોરિનથી નાનું એક જ છે, તો ClF. ક્લોરિન બીજો કોઈ ન બનાવી શકે. બ્રોમિનની વાત કરો, તો બ્રોમિન પાસે બે નાના થઈ જાય, BrF અને BrCl. આયોડિનની વાત કરો, તો આયોડિન પાસે 3 થઈ જાય, IF, ICl ને IBr. એટલે ટોટલ આપણી પાસે 6 વેરાયટીઓ પોસિબલ છે, અને 6 વેરાયટી મળે છે. એ 6 માંથી પહેલો સ્ટાર IF એ અત્યંત અસ્થાયી છે, એટલે હું એને સ્પેક્ટ્રોસ્કોપી મીટરથી જ જોઈ શકું છું, અને એ પણ ક્ષણભર માટે માત્ર. IF સૌથી ઓછો સ્થાયી છે, અને હું એને માત્ર સ્પેક્ટ્રોસ્કોપી મીટર વર્ણપટદર્શિકા દ્વારા જ જોઈ શકું છું. બાકી બધાની વાત કરીએ, તો ClF એક રંગવિહીન વાયુ છે, BrF એક આછો કથ્થઈ રંગનો વાયુ છે, BrCl અહીંયા પણ મેં એક સ્ટાર કરેલો છે, એ અશુદ્ધ સ્વરૂપે વાયુ સ્વરૂપમાં હશે. અશુદ્ધ સ્વરૂપ મતલબ કે એમાં Br2 અને Cl2 પણ હાજર હોય તો એ વાયુ સ્વરૂપમાં હોય, પણ એ અત્યંત શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે ઘનમાં, ઘન સ્વરૂપે હશે. અત્યંત શુદ્ધ સ્વરૂપમાં તે ઘન સ્વરૂપે હશે. ICl ની વાત કરીએ, તો એ રૂબી લાલ ઘન સ્વરૂપે આલ્ફા પ્રકારનું હોય, અને કથ્થઈ લાલ ઘન સ્વરૂપે બીટા પ્રકારનું હોય. IBr ની વાત કરીએ, તો એ કાળા રંગનો ઘન પદાર્થ છે. આ બધા લિનિયર સ્ટ્રક્ચર ધરાવે છે, મતલબ કે એક જ લાઇનમાં એનું સ્ટ્રક્ચર છે. IF ClBr બંધ તો ન વળે. જો 3 પરમાણુ હોય તો કંઈક આકાર આપણે બનાવી શકીએ, પરમાણુ જ 2 છે તો એ એક જ લીટી આવે એની વચ્ચે, એટલે એ લિનિયર આકાર ધરાવે છે આ 6 એ 6. હવે એનો બીજો પ્રકાર જોઈએ આપણે, એક્સ એક્સ થ્રી ડેશ. એક્સ એક્સ ડેશ થ્રી, ક્લોરિનથી ચાલુ કરીએ, તો ક્લોરિન ClF3,
ત્યારબાદ બ્રોમિનની વાત કરીએ તો બ્રોમિન આપણને બે બનાવી દઈએ, બી આર એફ થ્રી અને બી આર સી એલ થ્રી, જેમ અહીંયા બી આર એફ અને બી આર સી એલ હતા. તો હવે અહીંયા જો બી આર સી એલ થ્રી નથી, કારણ કે બેની વચ્ચેના કદનો ગુણોત્તર ખૂબ ઓછો છે, એના લીધે અત્યંત અસ્થાયી છે, શક્ય જ નથી, એટલે અહીંયા લખેલું નથી, બનતું નથી. આયોડિનની વાત કરીએ તો આઈ એફ થ્રી સૌથી વધુ તફાવત, આઈ સી એલ થ્રી એનાથી થોડો ઓછો તફાવત, અને આઈ બી આર થ્રી ફરીથી તફાવત ખૂબ ઓછો થઈ ગયો, એટલે એ બનતું નથી. એટલે અહીંયાથી છ અલગ અલગ સંયોજન બનવા જોઈએ, પણ એમાંથી કદના ગુણોત્તરના ઓછા તફાવતના લીધે બે એલિમિનેટ થઈ ગયા, એક બી આર સી એલ થ્રી અને એક આઈ બી આર થ્રી, બે વસ્તુ એલિમિનેટ થઈ ગઈ. એટલે આપણી પાસે હવે એક્સ એક્સ ડેશ થ્રી પ્રકારના ચાર સંયોજન વધ્યા. ચારે ચારનો આકાર વળેલો ટી આકાર હશે. વળેલો ટી આકાર એટલે આ એક સીધી લાઇનમાં આપણે બે પરમાણુ મૂકેલા છે, આ થઈ ગયો વળેલો ટી આકાર, ઉપરથી બે બાજુથી વળેલું, કેમ કે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય. એટલે હવે એના ગુણધર્મો વિશે વાત કરીએ તો CLF3 એક રંગવિહીન વાયુ છે, BRF3 પીળા લીલા રંગનું પ્રવાહી છે, IF3 પીળા રંગનો પાવડર છે, અને ICL3 નારંગી રંગનો ઘન છે. ICL3 માં મેં સ્ટાર કર્યો છે, એનો મતલબ એ છે કે ICL3 પાસે એક વિશિષ્ટ ગુણધર્મ છે, એ દ્વિઅણુ સ્વરૂપે રહી શકે છે. મતલબ કે I2Cl6 એ બ્રિજ બોન્ડ બનાવે છે ક્લોરિન સાથે, જેમ AlCl3 માં બને એવી રીતે. ત્યાર પછીના પ્રકારની વાત કરીએ X X ડેશ ફાઇવ. ચાલો હવે ક્લોરિન માટે જેમ CLF3 હતું એમ CLF5 શક્ય છે, ક્લોરિનનું એક જ હોય. હવે બ્રોમિનમાં આવો તો BrF5, BrCl5 શક્ય નથી, કદનો તફાવત ખૂબ ઓછો, કેમ કે BrCl3 શક્ય ન હોય તો BrCl5 તો ક્યાંથી શક્ય હોય. એના પછી આયોડિન માટે વાત કરીએ તો IF5 શક્ય છે, ICl5 શક્ય નથી, કેમ કે હવે જગ્યા ઓછી થઈ ગઈ, એટલે ICl5 શક્ય નથી, પણ ICl3 શક્ય છે. હવે જો ICl5 જ શક્ય નથી તો IBr5 નું વાત જ આવતી નથી. એટલે તમે જોઈ શકો છો કે XX-5 થી માત્ર ફ્લોરિન યુક્ત સંયોજનો જ આવશે. XX-3 માં પણ ફ્લોરિન સિવાયનું એક જ સંયોજન હતું, CL3. આ વસ્તુ ખાસ યાદ રાખજો, અમુક અમુક જે વર્ગીકરણ છે ખાસ ધ્યાનમાં રાખજો. આ એક જ છે જો ક્લોરિન વાળું, બાકી ત્રણે ત્રણ ફ્લોરિન વાળા. હા તો હવે નીચેથી તો બધા ફ્લોરિન વાળા જ છે. ચાલો હવે આના આકારની વાત કરીએ તો સમચોરસ પિરામિડલ આકાર ધરાવે છે. સમચોરસ પિરામિડલ એટલે એક ચોરસ અને એક ઉપર, એટલે એ પિરામિડલ આકાર થઈ ગયો, સમચોરસ પિરામિડલ આકાર. IF5 છે એ રંગવિહીન વાયુ છે અને 77 કેલ્વિનથી ઓછા તાપમાને એ ઘન સ્વરૂપે જોવા મળે છે. BrF5 ની વાત કરીએ તો એ રંગવિહીન પ્રવાહી છે અને CLF5 પણ રંગવિહીન પ્રવાહી છે. મતલબ કે XX-5 કોઈ જગ્યાએ ઘન પદાર્થ ધરાવતું નથી, માત્ર 77 કેલ્વિને જે ઘન પદાર્થ છે. છેલ્લો પ્રકાર XX-7 ડેશ, તો જેમાં ગુણોત્તર સૌથી વધુ એ એક જ શક્ય હશે, એટલે IF7 એક જ શક્ય છે અને રંગવિહીન વાયુ સ્વરૂપે છે. પેન્ટાગોનલ બાય પિરામિડલ, પેન્ટાગોનલ એટલે પહેલાં એક પેન્ટાગોનલ બનાવવાનો, સોરી એક્ઝાગોનલ બની ગયો, આ પેન્ટાગોનલ બન્યું, સીધી લીટી બે ઉપર ને એક આ પાંચ ખૂણાવાળું પેન્ટાગોનલ, એની એક બાજુ પરમાણુ ને એક આ બાજુ પરમાણુ, એટલે પેન્ટાગોનલ બે પિરામિડ, એક આ બાજુ પિરામિડ ને એક પેલી બાજુ, પેન્ટાગોનલ બાય પિરામિડલ બંધારણ ધરાવે છે. બંધારણનો પ્રકાર ખાસ યાદ રાખજો. આ દરેક પ્રકારના સંયોજન આવી ગયા. આટલા પ્રકારના વિવિધ આંતર હેલોજન સંયોજનો આપણી પાસે ઉપસ્થિત છે. રંગીન કયા કયા ખાસ જોજો, ધ્યાન આપજો. રંગીન તો એક બી આર એફ રંગીન છે, આછો કથ્થઈ વાયુ છે. પછી આઈ સી એલ લાલ, આઈ બી આર કાળો,
रंगीन खास याद रखवाना छे। पछी BRF3 पीड़ू लीलू प्रवाही, IF3 पीड़ो पाउडर अने ICL3 नारंगी रंगनो घन, बाकी बधा रंगविहीन। जेटला टूंकमां विशिष्ट छे ई याद राखजो। હવે એના ગુણધર્મો વિશે વાત કરીએ તો આ બધા સહસંયોજક છે, કારણ કે બંનેની વિદ્યુતઋણતા વચ્ચે ખૂબ ઓછો તફાવત છે, એટલે મોટા ભાગે સહસંયોજક છે। બધા પ્રતિચુંબકીય છે, આ દરેકે દરેક પ્રતિચુંબકીય છે, અનુચુંબકીય કોઈ નથી। CLF સિવાય XX' જ વાત છે ખાલી, બીજા કોઈને ના ગણતા। એમાં 298 કેલ્વિન તાપમાને બાકીના બધા કાં તો બાષ્પશીલ ઘન છે અને કાં તો બાષ્પશીલ પ્રવાહી છે। મેં આના વિશે વાત કરી હતી તમને, આ અત્યંત અસ્થાયી છે, આને તો ગણવાનું જ નથી આવતું, અને આ ઘન સ્વરૂપે હશે, ખૂબ શુદ્ધ સ્વરૂપમાં। ત્યારબાદ એના બીજા ગુણધર્મની વાત કરીએ, આયનીકરણ, એન્થાલ્પી, ફલાણું ઢીકણું, તો એ જે બે આપણે પરમાણુ લીધા છે, બે બે હેલોજન, એની મધ્યવર્તી નિપજમાં હશે। મતલબ કે જેટલી આયનીકરણ એન્થાલ્પી ફ્લોરિનની હોય ને બ્રોમિનની હોય, તો એ બેની વચલી આયનીકરણ એન્થાલ્પી BRFની હોય। માત્ર ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એના મૂલ્ય મધ્યવર્તી કરતાં થોડાક વધારે હશે, એટલે અપેક્ષા કરતાં સહેજ ઊંચા હશે, કારણ કે આ સંયોજન છે એમાં થોડી ઘણી તો વિદ્યુતઋણતાનો તફાવત છે જ, એટલે આપણને આંતરાણ્વીય આકર્ષણ બળ વધારે જોવા મળે, એટલે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સામાન્ય હેલોજન કરતાં થોડું ઊંચું હોય, ટૂંકમાં એ બેની વચ્ચેનું હોય એના કરતાં થોડુંક ઊંચું હશે। ત્યારબાદ એની પ્રતિક્રિયાત્મકતાની મેં તમને સૌથી પહેલાં વાત કરી કે XX' આ બધા સંયોજનો X2 કરતાં વધારે પ્રતિક્રિયાત્મક છે, કારણ કે XX' બંધ છે એ XX બંધ કરતાં નબળો છે એટલે। ત્યારબાદ જળ વિભાજનની જો વાત કરીએ, ટૂંકમાં પાણી સાથેની પ્રક્રિયા, XX' વત્તા H2O, તો જે મોટું છે એ OH લેશે, ફરીથી સાંભળજો, જે મોટું છે એ OH લેશે, નાનું X' છે એ H લેશે, એટલે HX' OHX, હાલો અહીંયા XX' 3 હોય તો ચાલો જોઈ, અહીંયા 3 હોય તો અહીંયા 3 HX' બનશે, તો 3 H2O વપરાશે, તો અહીંયા OH પણ 3 આવી જશે, જોજો ધ્યાનથી, OH પણ 3 આવી જશે। એની જેમ અહીંયા 5 હોય તો અહીંયા 5 HX બનશે, 5 H2O વપરાશે અને 5 OH જોડાશે, જો 7 હોય તો અહીંયા 7 H2O વપરાશે અને 7 HX છૂટા પડશે। ટૂંકમાં મારો કહેવાનો મતલબ સીધો અને સાદો સરળ છે, જે X' છે એ માત્ર ને માત્ર હેલાઇડ જ બનાવશે HX', એના સિવાયના જે છે, એટલે કે X'ની વાત કરીએ તો એ બદલતા રહેશે। જો હું X'ને XX'માંથી લઈશ તો એ હાઇપોહેલાઇડ બનાવશે, હાઇપોહેલાઇડ એટલે HOX, જો એ XX'3માંથી હશે તો એ હેલાઇટ બનાવશે, એટલે કે હેલસ એસિડ HXO2, જેના વિશે આપણે ભણી ગયા, HXO2 ગયા લેક્ચરમાં જ ભણ્યા, ઓક્સો એસિડ હેલોજનના। જો એ XX'5માંથી હશે તો એ હેલેટ આયન બનાવશે, હેલેટ આયન એટલે HXO3, એટલે કે XO3- આયન બનાવે। જો એ XX'7માંથી હશે તો એ પર હેલેટ આયન, એટલે XO4- બનાવશે। આ ખાસ યાદ રાખજો, જળ વિભાજન મોસ્ટ IMP છે, પછી એના ઉપયોગ મોસ્ટ IMP છે, છેલ્લો ઉપયોગ ખાસ કરીને। ચાલો હવે એના ઉપયોગોની વાત કરીએ આપણે, તો સૌથી પહેલા તો એ બિન જલીય દ્રાવક તરીકે ઉપયોગી છે,
બિન જલીય દ્રાવક એટલે પાણી સિવાયનું કોઈ પણ તમે દ્રાવક વાપરો, જેમ કે બેન્ઝિન, એ બિન જલીય દ્રાવક કહેવાય. તો એમ એની જેમ બિન જલીય દ્રાવક તરીકે આંતર હેલોજન સંયોજનો ખૂબ જ ઉપયોગી છે. ફ્લોરિનેશન કરતા તરીકે તમારે કોઈ પણ વસ્તુને ફ્લોરિન દેવો છે તો એ ફ્લોરિનેશન કરતા તરીકે તમે આનો સારામાં સારો ઉપયોગ કરી શકવા સક્ષમ છો. સૌથી છેલ્લો ને સૌથી અગત્યનો ઉપયોગ યુરેનિયમ 235 ની સવૃદ્ધિ માટે. UF6 ના ઉત્પાદનમાં CLF3 અને BRF3 વપરાય છે. ફરીથી યુરેનિયમ 235 ની સવૃદ્ધિ માટે UF6 ના ઉત્પાદનમાં CLF3 અને BRF3 વપરાય છે. એટલે કરવાનું શું છે આની અંદર? તો યુરેનિયમના સંસ્થાનિકો વિશે તમને ખબર હશે, એમાંથી એક જ સંસ્થાનિક આપણા માટે પરમાણુ ઉર્જા મેળવવા સક્ષમ છે, એ છે યુરેનિયમ 235. એટલે યુરેનિયમ 235ને સાદા યુરેનિયમમાંથી અલગ કરવું પડે, જેમ હાઇડ્રોજનમાંથી ડ્યુટેરિયમને અલગ કરો એમ. એમાં અલગીકરણમાં તમારે એને UF6માં રૂપાંતર કરાવવું પડે, અને એ UF6ના રૂપાંતર માટે CLF3 અને BRF3 આપણને ખૂબ જ કામ આવે છે. એટલે યુરેનિયમ વત્તા CLF3, એટલે બધાય ફ્લોરિન નહીં આપી દે, બે ફ્લોરિન આપશે ને એક પોતાની પાસે રાખશે. ટૂંકમાં આના કરતાં વધારે સ્થાયી સ્વરૂપમાં એ ફેરવાઈ જશે. CLF3 કરતાં સ્થાયી સ્વરૂપ છે CLF, એટલે CLF3માંથી એ CLF માં રૂપાંતર પામશે. એટલે એક અણુ બે ફ્લોરિન આપે, આપણે 6 જોઈ છે, એટલે UF6 તો 3 અણુ જોશે અને 3 CLF છૂટા પડશે. બંને વાયુ સ્વરૂપે, આપણે વાત કરી હતી CLF વાયુ છે અને UF6 પણ વાયુ સ્વરૂપે એમાંથી છૂટું પડશે. અહીંયા તમારો 17મો સમૂહ આખો પૂરો થાય છે. બોર્ડની એક્ઝામમાં તમારા આ ચેપ્ટરમાંથી 17મા સમૂહમાંથી સૌથી વધુ પૂછાશે, એટલે 17મા સમૂહ ઉપર તમારે ખાસ ફોકસ રાખવું. હવે એક આપણો સમૂહ બાકી છે, સૌથી છેલ્લો સમૂહ નંબર 18, ઉમદા વાયુઓ, આદર્શ વાયુઓ, એના વિશે લાસ્ટ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું, પછી આ ચેપ્ટર પૂર્ણ થશે. થેન્ક યુ.